नमस्कार, दूरदर्शन समाचारमां आपनु स्वागत छे। शुरुआत करिए मुख्य समाचारथी। चेन्नईना दरिया किनारे उमटेला मानव मेहरामणनी हाजरीमां जयललिताना पार्थिव देहनी संपन्नथी अंत्येष्टि। दिवंगत नेताने कल्पात भरी विदाय आपता हिबके चढ्युं तमिलनाडु। संसदे पण आपी श्रद्धांजलि। जयललिताना नश्वर देहना अंतिम दर्शन माटे उमटेली अभूतपूर्व भीड़ने काबूमां राखवा वहीवटतंत्रे उठावी खासी मेहनत। प्रधानमंत्री नरेन्द्र मोदीए चेन्नई पहुंची मुख्यमंत्री पनीरसेल्वम सहित तमाम तमिलनाडुना लागणीशील चाहकोने पाठवी सांत्वना। पंडित दीनदयाळ जन्मशताब्दी वर्षनी उजवणी माटे एक वर्षनुं संविधान आपनार कार्यकर्तानी पसंदगी आदर्शे गुजरात भाजप। प्रदेश प्रमुख जीतूभाई वाघाणीए कह्युं जिल्ला दीठ 5 समर्पित कार्यकर्तानुं संविधान संगठनने अर्पण करशे मजबूती। डिजिटल साक्षरताने गामडे गामडे पहोंचाडवा 9 ડિસેમ્બરથી જનઝુંબેશ શરૂ કરશે ભાજપનો યુવા મોરચો। ચલણ બદલવાથી માંડી ડિજિટલ બેન્કિંગના લાંબે ગાળે થનાર ફાયદાથી જનતાને વાકેફ કરશે ગુજરાત ભાજપ। બેંકના હાથમાં ચલણી નોટનો પુરવઠો ઉત્તરોત્તર વધી રહ્યો હોવાથી રોકડ ઉપાડની તકલીફ ગુજરાતમાં વહેલી તકે પૂરી થવાની ધરપત આપે છે સ્ટેટ બેંકના સીજીએમ। માત્ર નગદ રૂપિયાનો ઉપયોગ કરી જાણતા લોકોને હવે ડિજિટલ બેન્કિંગ શીખવા કરાઈ અપીલ। જોઈએ સમાચાર વિગતવાર। તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને લાખો હૃદય પર રાજ કરનારા જે જયલલિતાને અંતિમ વિદાય આપવા ચેન્નઈમાં ગઈકાલે માનવ મહેરામણ ઉમટ્યો હતો। પોતાના પ્રિય નેતાની છેલ્લી ઝલક પામવા લાખો લોકો સોમવારે રાત્રિથી રાહ જોઈ રહ્યા હતા। ચેન્નઈના મરીના બીચ ખાતે જયલલિતાને તેમના રાજકીય ગુરુ એમજીઆરની સમાધિની બાજુમાં જ દફનાવાયા હતા। અંતિમ ક્રિયાની વિધિ જયલલિતાના નજીકના સાથી શશિકલાએ કરી હતી। જયલલિતાના અંતિમ દર્શન માટે દેશભરની હસ્તીઓ હાજર રહી હતી। ઉલ્લેખનીય છે કે હવે તમિલનાડુના શાસનની ધુરા પનીરસેલ્વમને સોંપવામાં આવી છે। તમિલનાડુ તેના પ્રિય નેતાના દેહવિલયના દુઃખમાં 7 દિવસ શોક પાળવાનું છે। જયલલિતાને શ્રદ્ધાંજલિ આપવા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના દિગ્ગજો ચેન્નઈ પહોંચ્યા હતા। રાષ્ટ્રપતિએ જયલલિતાને એક નિડર યોદ્ધા કહ્યા હતા। પ્રધાનમંત્રીએ પણ રાજાજી હોલ ખાતે જયલલિતાને પુષ્પાંજલિ અર્પી હતી। બીજી બાજુ ગઈકાલે સંસદના બંને ગૃહોને જયલલિતાના નિધનના શોકમાં આજ સુધી મોકૂફ રખાયા હતા। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત વતી જયલલિતાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। સમગ્ર ભારતના રાજકીય નેતાઓ દ્વારા જયલલિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સાથે ભાવ વ્યક્ત કરાયો હતો કે અમ્માની વિદાયથી તમિલનાડુને પડેલી ખોટ પૂરાય તેમ નથી। પંડિત દીનદયાળ જન્મશતાબ્દી વર્ષની ઉજવણી માટે દરેક જિલ્લામાંથી 5 કાર્યકર્તા પાસે એક વર્ષનું સંમેલન લેવાની યોજના ગુજરાત ભાજપ અમલમાં મૂકવા ધારે છે। આ મુદ્દાને ધ્યાનમાં લઈ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ રાજ્યકક્ષાની કારોબારી બેઠક ગઈકાલે બોલાવી હતી, જેમાં મહત્વના તમામ પદાધિકારીઓ હાજર હતા। મોદી સરકારનો વિકાસ ચિંતન અને કાર્યક્રમોની વિગત છેવાડાના ગામડે ગામડે પહોંચે તેવી કાર્યકર શક્તિનું નિર્માણ કરવા ભાજપે તૈયારી કરી છે, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના સંગઠન અનુભવને પણ કામે લગાડ્યો છે। સ્વચ્છતા અભિયાન હોય, બેટી બચાવ અભિયાન હોય, પર્યાવરણ સુરક્ષાનું અભિયાન હોય, આ પ્રકારના 3 વસ્તુ લઈને કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના આયોજન માટે એ સમયદાન આપશે। પંડિત દીનદયાળજીએ જે પ્રકારનું વિચાર દર્શન આપ્યું છે, શરીરને સુખ મળે, બુદ્ધિને સમાધાન મળે, મનને સંતોષ મળે, આત્માને આનંદ મળે, છેવાડાના માનવીનું કલ્યાણ થાય, પ્રકૃતિ સંસ્કૃતિ અને સમગ્ર જીવ સૃષ્ટિને એકાત્મ ભાવથી જોડાવીને વિશ્વ મંગલ કરવા માટેનું આ વિચાર દર્શન એટલે એકાત્મ માનવ દર્શનનો પણ પ્રચાર પ્રસાર કરવામાં આવશે।
गुजरात भाजपना युवा मोर्चा द्वारा नाणाकीय लेवड़देवड़नी कैशलेस पद्धति लोकप्रिय बनावा खास झूंबेश 9 डिसेम्बर थी शुरू कराशे। डिजिटल साक्षरता अभियान गामडे गामडे पहुंचे तेवो बारीक आयोजन करवा माटे युवा मोर्चा पदाधिकारियों प्रदेश स्तरनी बैठक गईकाले योजाई गई। जनता सुधी कैशलेस व्यवहारना फायदानी जानकारी पहोंचाडवा माटेनी झूंबेशना घडतरमां मार्गदर्शन माटे युवा मोर्चाना राष्ट्रीय प्रमुख सचिन भसीन अहीं आव्या हता। युवा मोर्चा प्रदेश प्रमुख प्रदीपसिंह वाघेलाए भ्रष्टाचारना खात्मा साथे काळा नाणानी बोलबाला बंद थाय ते माटे मेहनत करवा युवा कार्यकरोने कह्युं हतुं। 10 तारीख के कार्यक्रम गुजरात में जो युवा मोर्चा है उसका अभी आह्वान किया कि पूरा युवा मोर्चा नीचे तक जाकर जैसी भी अपनी तैयारी होगी उसमें ज्यादा से ज्यादा संख्या में वहां पहुंचेंगे। बनासकांठा और पाटण आ बे जिला नी अंदर 9 तारीख सवार 11 वाग्या थी सांजे 6 वाग्या सुधी आखू अभियान चालशे अने त्यार बाद 9 तारीख थी आखा देश नी अंदर 10 राज्य नी अंदर 10 11 ने 12 13 14 15 થી 20 તારીખ સુધી આ અભિયાન અમે ચલાવવાના છીએ। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ગુજરાતનો હવાલો સંભાળતા ચીફ જનરલ મેનેજર સંજીવ નોટિયાલે કહ્યું છે કે ચલણી નોટનો પુરવઠો સતત વધી રહ્યો હોવાથી બેંક તરફથી ગ્રાહકોને જરૂર હોય તેટલી કેશ આપવી ટૂંક સમયમાં સંભવ બનશે। રાજકોટમાં એસબીઆઈની વધુ એક બ્રાન્ચ ખોલવા માટેના કાર્યક્રમમાં ગઈકાલે હાજર રહેલા શ્રી નોટિયાલે આશા વ્યક્ત કરી હતી કે રોકડા નાણાંનું અવલંબન હંમેશા રાખતા લોકોએ ડિજિટલ બેન્કિંગની સમજણ કેળવી લેવી પડશે જેથી અસાધારણ સંજોગોમાં પણ કોઈની લેવડદેવડ અટકે નહીં અને નાના મોટા કામ માટે બેંકના ધક્કા ખાવાનું પણ બંધ થાય। ડિસેમ્બરના દિવસો જેમ જેમ વીતતા જાય તેમ તેમ પરિસ્થિતિ થાળે પડશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો। પંચમહાલ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પોતાના કર્મચારીઓને ડિજિટલ બેન્કિંગની જાણકારી તથા તાલીમ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે। જિલ્લા પોલીસ વડા આરએસ અસારી દ્વારા કરાયેલા આયોજન પ્રમાણે 3 દિવસના સમયપત્રક હેઠળ 1000 પોલીસ કર્મચારીને આવરી લેવાશે। અગાઉ મોબાઈલ ફોન વડે બેન્કિંગ વ્યવહાર કેવી રીતે કરવા તેની તાલીમ માટે બેંક ઓફ બરોડા તરફથી હાજર રહેલા અધિકારીઓ દ્વારા ડેમોન્સ્ટ્રેશન સાથે વિવરણ આપવામાં આવ્યું હતું। પોલીસની નોકરી 24 કલાકમાં ગમે ત્યારે દોડવું પડે તેવી હોવાથી કેશલેસ લેવડદેવડ શીખીને નાણાકીય વ્યવહાર સારી રીતે સાચવી શકશે તેવું પોલીસ તંત્ર માને છે। વ્યક્તિગત ધોરણે રસ લઈ ડિજિટલ બેન્કિંગ શીખેલા પોલીસનો ઉપયોગ અન્ય લોકોની તાલીમ માટે કરવાનું પણ પંચમહાલ પોલીસે નક્કી કર્યું છે। અમદાવાદ મહાનગરપાલિકા સાથે હાઉસ ટેક્સ ભરવાથી માંડી સિટી બસની ટિકિટ ખરીદવા સુધીનું કામ પાડતા લોકોને કેશલેસ પદ્ધતિ તરફ વાળવા જનમિત્ર કાર્ડ શરૂ કરાયા છે। પ્રાયોગિક ધોરણે 1000 પ્રીપેડ કાર્ડ બહાર પાડી તેનો વપરાશ કરનાર લોકોના અભિપ્રાય જાણવામાં આવતા પ્રોજેક્ટ સફળ થવાનો વિશ્વાસ બંધાયો છે। જનમિત્ર કાર્ડ વડે કોર્પોરેશનને કરવાપાત્ર તમામ ચૂકવણી થઈ શકે તેવું લેવડદેવડનું માળખું ઘડવા માટે આઈસીઆઈસીઆઈ બેંકનો સહયોગ લેવાયો છે। જનમિત્ર કાર્ડને રિચાર્જ કરવા માટે 1000 સ્થળે વ્યવસ્થા ગોઠવાશે તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણભાઈ પટેલે જણાવ્યું હતું। રવિ પાકના વાવેતર માટે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા ખરીદવા માંગતા ખેડૂતોને ચલણની તંગી નડે નહીં તેની વ્યવસ્થા જીએનએફસી દ્વારા કરવામાં આવી છે। તાપી જિલ્લાના 7 તાલુકા માટેના ખાતર ડેપો ઉપર સ્વાઇપ મશીન મુકાતા ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરીને ચૂકવણી કરવી સંભવ બની છે। પાક ધિરાણની મંજૂરી ધરાવતા ખેડૂતને તેનો ઉપાડ કિસાન ક્રેડિટ કાર્ડ વડે કરવાનો હોવાથી ખાતરની ખરીદીમાં સરળતા થઈ છે। ઉપરાંત કેશલેસ વ્યવહાર પ્રત્યે ખેડૂત આકર્ષાય તે માટે 10% વળતર પણ અપાય છે। ખેતીવાડીના ધિરાણથી માંડી પેદાશના વેચાણ સુધીના તબક્કે બેંક સાથે સંબંધ ધરાવતા ખેડૂત હવે ડિજિટલ બેન્કિંગ તરફ વળે તેવું મોદી સરકાર ઈચ્છે છે। પોલીસ અને પ્રજા વચ્ચેનું અંતર ઘટે અને પ્રજા પોલીસને મિત્ર માનતી થાય તેવું વાતાવરણ ઊભું કરવા પોલીસ તંત્ર તરફથી પણ પ્રયાસ થઈ રહ્યા છે। અમરેલી આઈજીપી અમિતકુમાર વિશ્વકર્માએ અમરેલીમાં લોકદરબાર યોજીને આ દિશામાં પ્રયાસ કર્યો હતો। અમરેલી તાલુકામાં વિવિધ સ્થાને લોકદરબાર યોજીને તેઓ પોલીસ પ્રજા સમન્વય વધારવા પ્રયાસ કરી રહ્યા છે। અમરેલી ખાતે આયોજિત લોકદરબારમાં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરા, નગરપાલિકા પ્રમુખ અલકાબેન, વેપારી વર્ગના આગેવાન અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। લોકદરબારમાં આઈજીપીએ લોકો પાસે સીધો સંવાદ કરી તેમની સમસ્યાઓ જાણવાનો પણ પ્રયાસ કર્યો હતો। યુથ પ્લેટફોર્મ ક્લબ દ્વારા રાજ્યની ક્રિકેટ યુવા પ્રતિભાઓને પ્રકાશમાં લાવીને તેમને તક આપવા પ્રયાસ થતા રહે છે। ક્લબ દ્વારા અગાઉ સૌરાષ્ટ્ર ચેમ્પિયન લીગનું સફળ આયોજન થયું હતું।
ક્લબે ઉગતી ક્રિકેટ પ્રતિભાઓને તક આપવા હવે રાજ્યના 10 જિલ્લાની ટીમ વચ્ચે ગુજરાત ટી ટ્વેન્ટી કપ 2017નું આયોજન કર્યું છે. ટી ટ્વેન્ટી ગુજરાત કપમાં ભાગ લેવા ઇચ્છતા ખેલાડીઓ ફોર્મ ભરી શકે છે. ખેલાડીનો ખર્ચ ક્લબ કરવાની છે. 23 માર્ચના રોજ ટી ટ્વેન્ટી ગુજરાત કપની ફાઇનલ રમાશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરને તેમની 61મી પુણ્યતિથિ પ્રસંગે શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. આ પ્રસંગે અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સહિતના કાર્યકરો જોડાયા હતા. બાદમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે મોટી રકમની કરચોરી કબૂલનાર મહેશ શાહ સામે દેશના ગુનેગારની જેમ કાનૂની કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી. સુરતના જહાંગીરપુરા ખાતે બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજની 96મી જન્મજયંતિની ઉજવણી મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં આજે શરૂ થશે. આ સાથે અડાજણ ખાતે આવેલા બીએપીએસ મંદિરની દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણીને લીધે હરિભક્તો મોટી સંખ્યામાં અહીં પહોંચી રહ્યા છે, ત્યારે અદભુત તૈયારીઓ પર કરીએ એક નજર. ડિસેમ્બરે અક્ષર પુરુષોત્તમ પ્રમુખ સ્વામી મહારાજની 96મી જન્મજયંતિ છે તથા અડાજણ બીએપીએસ મંદિરની દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી માટે હરિભક્તોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. મહોત્સવની ઉજવણી નિમિત્તે સુરતના જહાંગીરપુરામાં 400 એકર જમીનમાં સ્વામિનારાયણ નગર ઉભું કરાયું છે. સ્વામિનારાયણ નગરમાં સૌપ્રથમ કલાત્મક પ્રવેશ દ્વાર બનાવાયો છે. દ્વારની અંદર પ્રવેશતા જ હરિભક્તોને પ્રમુખ સ્વામી મહારાજની 70 ફૂટની પ્રતિમાના દર્શન થાય છે. તો આ પ્રતિમાની પાછળ 150 બાય 150 અને 60 ફૂટ ઊંચાઈ ધરાવતું વિશાળ કલાત્મક મંદિર તૈયાર કરાયું છે. મહત્વનું છે કે આ મંદિર માત્ર 1 મહિનાના સમયગાળામાં જ તૈયાર કરાયું છે. મંદિરના 20 વર્ષ પૂરા થાય છે. આ બે શુભ અવસરનો સુયોગ કરીને આ સ્વામિનારાયણ નગરની રચના કરવામાં આવી છે અને 400 એકર જગાની અંદર આખું આ નગર પથરાયેલું છે. 100થી વધારે ખેડૂતોએ સ્વેચ્છાએ પોતાની ભૂમિ આપીને એના ઉપર આખું 15,000 સ્વયંસેવક દ્વારા અને સેંકડો સંતોની સેવાથી આખું નગરનું આયોજન થયું છે. દાંડી રોડ ખાતે ઉભા કરાયેલા સ્વામિનારાયણ નગરમાં 8 જેટલા પ્રેરણાદાયી ખંડો પણ ઉભા કરાયા છે, જેમાં વ્યસન મુક્તિ, પરિવારમાં સંપ સહિત બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજ અને સ્વામિનારાયણ ભગવાને કરેલા કાર્યો અને ઉદ્દેશો પણ દર્શાવાયા છે. તો અનેક લોકોએ અહીં આવીને વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા પણ લીધી છે. પ્રમુખ સ્વામીની જન્મજયંતિની ઉજવણી તૈયારીઓ અંતિમ તબક્કામાં હોવાથી હરિભક્તોમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે. અમે અહીં જે વ્યક્તિઓ અંદર પ્રદર્શન જોઈને આવે છે તે જેમાં તેમને વ્યસન હોય તેને અમે અહીં હાથમાં પાણી આપીએ છીએ અને નિયમ લેવડાવીએ છીએ કે આજ પછી તેઓ ક્યારેય પણ વ્યસન નહીં કરે અને એ રીતે તેઓ વ્યસન મૂકીને જાય છે. હાલ તો સ્વામિનારાયણ નગરમાં ભક્તોનો ભારે પ્રવાહ અવિરતપણે ચાલી રહ્યો છે. ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાંથી હરિભક્તો બાપાની જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લેવા અહીં પહોંચી રહ્યા છે. ત્યારે 7 ડિસેમ્બરે લાખો હરિભક્તોની જનમેદની અહીં ઉમટે તો નવાઈ નહીં. દૂરદર્શન સમાચાર માટે સુરતથી એઝાઝ શેખનો અહેવાલ. તમિળ પ્રજાની અમ્મા બનવા માટે જયલલિતાએ ફિલ્મોની સફળ કારકિર્દી છોડી હતી. લોકચાહનાનું વિરાટ સ્વરૂપ દુનિયાને જેના દેહવિલયને કારણે આજે જોવા મળ્યું તેવા જે જયલલિતાની અભિનેત્રી તરીકેની ઝલક પ્રસ્તુત છે. ಬಂದಾಲ್ ಎನ್ನೋಡು ಇಂಗೇ ವಾತೆಂದ್ರಲೇ ನೀ ಮರಂದಾ.
આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.